પૂર્વ એમએલએ ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ કેસરિયું ધારણ કરતા વાઘોડિયાનું રાજકારણ ગરમાયું છે. પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવને બાપુએ પડકાર ફેંક્યો છે. પૂર્વ એમએલએ ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા બાપુએ કેસરિયો કરતા વાઘોડિયાનું રાજકારણ ગરમાયું છે. ભાજપમાં જોડાતા જ બાપુ બન્યા બળવાન. પોતાના વિરોધીઓને બાપુએ ફેંક્યો ખુલ્લો પડકાર. જેને મેદાનમાં આવવું હોય તે આવી જાય, બાપુ તૈયાર છે. પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને બાપુએ પડકાર ફેંક્યો છે. લગ્ન લગ્ને કુવારા હવે ટિકિટ માટે તલપાપડ થઈ રહ્યા છે. મેદાન ખુલ્લું છે અને ધર્મેન્દ્રસિંહ તૈયાર છે. આવી જાઓ, મારી સાથે ભાજપમાં જોડાઓ બદલ કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો. પ્રદેશ પ્રમુખે મંચ પરથી મારા નામની જાહેરાત કરી છે. પેટા ચૂંટણીમાં હું 1.5 લાખ મતોથી લીડથી જીતીશ. વાઘોડિયામાં અન્ય પાર્ટીનું એક પણ બૂથ નહીં લાગે. મને મારા કાર્યકરો પર સંપૂર્ણ વિશ્વાસ છે. જીત નક્કી છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી. તમામનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા વાતને સમર્થન આપીને તમામ લોકો આજે ખૂબ મોટી સંખ્યામાં મારી સાથે જોડાણા. એ બદલ તમામ કોંગ્રેસી કાર્યકર્તા, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને તમામ મારા કાર્યકર્તાઓનો હું હૃદયથી ખૂબ ખૂબ એમને અભિનંદન આપું છું અને આભાર વ્યક્ત કરું. ભાજપ આપને ટિકિટ આપશે એવો વિશ્વાસ છે અને જો ટિકિટ મળે છે તો કઈ રીતની આગળ રણનીતિ રહેશે? ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રીએ જાહેર કર્યું છે આજના મંચ ઉપરથી અને મને મારા કાર્યકર્તાઓ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે અને મારા કાર્યકર્તાઓએ જે નારો આપ્યો છે, જે લોકોએ 2022માં નારો આપીને 2022 બાપુને લાવીશ, એ નારો એ લોકોએ પરિપૂર્ણ કર્યો હતો. એ જ લોકોએ નારો આપ્યો છે અબ કી બાર 1.5 લાખ કી બાર. એટલે મને મારા કાર્યકર્તા અને તમામ લોકો ઉપર વિશ્વાસ છે કે એ લોકો અબ કી બાર 1.5 લાખ કી બારની લીડ સાથે વિજય